ભર બપોરે આપ સૌ આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ જ મનોજભાઈ જોશી પ્રત્યેનો તમારો પ્રેમ દેખાઈ રહ્યો છે એ બદલ આપ સૌનો આભાર. મારી શબ્દ ટીમના ડૉક્ટર પ્રશાંત કારિયા, ડૉક્ટર લતિકાબેન શાહ, ડૉક્ટર અર્પિતાબેન નિશલ, ડૉક્ટર મનીષભાઈ અને ડૉક્ટર પારુલ વડગામા, અમે બધા આપ સૌનો અને સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોનો સ્વાગત કરીએ છીએ. સમય ઓછો હોવાથી વધુ સમય ન લેતા એટલું કહી દઉં કે આજનો આ જે પ્રોગ્રામ છે એ આપણા જાણીતા એવા પરેશભાઈ પટેલને થકી થયો છે. એટલે પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ એક સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે અને ચેમ્બરમાં જેઓ પ્રમુખ રહી ચૂક્યા છે, દક્ષેશભાઈના ટેન્યર વખતે અમારી સાથે સેનેટ અને સિન્ડિકેટમાં રહી ચૂક્યા છે, સમાજસેવાના ઘણા બધા કામો કરે છે, આપ સૌ એમને જાણો જ છો. તો પરેશભાઈની આ મદદ માટે અમે એમને ધન્યવાદ કહીએ છીએ. આજની આ પ્રોગ્રામમાં મનોજભાઈનું આગમન એ અમારા માટે ગર્વની વાત છે અને હું શબ્દ ટીમના મારા દરેકે દરેક મેમ્બરને શબ્દની પ્રથા પ્રમાણે એમનું મોમેન્ટોથી સ્વાગત કરવા માટે કહું છું. હવે સ્ટેજ પર ઉપસ્થિત એવા પરેશભાઈને મોમેન્ટો આપી એમનું સન્માન કરવા માટે વિનંતી. અમારા એડવાઇઝર એવા ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબને, ડીન સાહેબ ડૉક્ટર બ્રહ્મત સાહેબ, ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરને પણ સન્માન, અને જેના થકી આ પ્રોગ્રામ અહીંયા થયો છે એવા ડૉક્ટર કેતનભાઈ દેસાઈ, ખૂબ ખૂબ અભિનંદન. કેતનભાઈ શૈલત, ખૂબ જ જાણીતા અભિનેત્રી એવા બિજલબેન જોશી, એમને સ્ટેજ પર આવવા માટે વિનંતી. શબ્દ ટીમ વતી એમનું સન્માન કરવા માટે ડૉક્ટર લતિકાબેનને વિનંતી. હવે વધુ સમય ન લેતા ડૉક્ટર દક્ષેશભાઈને વિનંતી કે મનોજભાઈ વિશે બે શબ્દ કહે. મુરબ્બીઓ અને મિત્રો, મનોજ જોશીનો પરિચય આપવો એટલે મોગરાના ફૂલ ઉપર અત્તર છાંટીને આપવું. માણસો બે રીતે આગળ આવતા હોય છે. કેટલાક માણસો બાપ બળે આગળ આવતા હોય છે અને કેટલાક માણસો આપ બળે આગળ આવતા હોય છે. મનોજભાઈએ પરિશ્રમને જ પારસમણી ગણીને આપ બળે એ આગળ આવ્યા છે અને જે ક્ષેત્રમાં આગળ આવ્યા છે, ક્ષેત્રમાં કોઈ ગોડ ફાધર વગર આગળ આવ્યા છે. એમનું જે વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ પરિચયના દાયરાની બહાર નીકળી ચૂકેલું છે. આ મન પાચમના મેળામાં આપણને રોજબરોજ અનેક લોકોનો ભેટો થતો હોય છે. જોકે ભલે મન પાચમનો મેળો કહેવાયો હોય પણ મેળામાં બધા સાથે મન મળતું હોય એવું ભાગ્ય જ બનતું હોય છે. આપણા મોટાભાગના સંબંધો મનોજભાઈ ટ્રાફિક જેવા હોય છે. આજુબાજુ ફર્યા કરે, બાજુમાંથી પસાર થઈ જાય,
પણ થોડા કેવા સંબંધ હોય છે જે આપણા મનમાં માળો બાંધી બેસે છે. મનોજભાઈને હું પહેલી વખત વર્ષો પહેલા મળ્યો હતો અને પહેલી વખત મળ્યો ત્યારે 4-5 વર્ષના દુકાળ પછી અચાનક ધોધમાર વરસાદ આવે અને હૈયાને જે ટાઢક થાય, જે આનંદ થાય હૈયાને, એવો આનંદ મેં પોતે અંગત રીતે અનુભવેલો. 3 પ્રકારના માણસો સમાજમાં જોવા મળે છે. કેટલાક માણસોને મળીએ તો એમ થાય કે આમ આંખો પાણીથી ભરાઈ જાય, એમ થાય કે આને ના મળ્યા હોત તો સારું. એટલે હું મારી ભાષામાં કહું છું કે રડવા જેવા માણસો હોય. થોડાક એવા હોય છે જે મળવા જેવા માણસ હોય, મળવાનું ગમે, પણ બહુ થોડા એવા માણસો હોય છે જેમાં ભળવાનું મન થતું હોય. મનોજ જોશી એ માત્ર મળવા જેવા નહીં પણ ભળવા જેવા માણસ છે. મનોજભાઈ, હિબ્રુ ભાષાની અંદર એક કહેવત છે કે મિત્ર છે ને એ માણસનો જમણો હાથ છે. અને આપણે જાણીએ છીએ કે જમણા હાથ વગર આપણને કોઈને પણ ક્યારેય ચાલ્યું નથી. મરાઠી થિયેટરથી આ માણસે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સંસ્કૃત ભાષા આ માણસના DNA માં પડેલી છે. મારે એવું કહેવાની બિલકુલ જરૂર નથી અને છતાં મારે કહેવું પડે છે પરિચય આપવામાં કે ગોલમાલ, ફિર હેરા ફેરી, ભૂલ ભૂલૈયા, હંગામા જેવી આપણને ખૂબ જ ગમતી ફિલ્મોમાં દમદાર અભિનયના ઓજસ મનોજભાઈએ પાથર્યા છે. ચાણક્યને સ્ટેજ ઉપર આ માણસે જીવંત કર્યા છે. આ માણસને પ્રસિદ્ધિનો જરા પણ કેફ નથી, નશો નથી. આ કક્ષાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચેલો માણસ આવા 200-500ના ઓડિયન્સમાં આવે, બધા સાથે પ્રેમથી વાત કરે, આ જવલ્લે જોવા મળતી ઘટનાઓ છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યાં ઝાક જમાળ છે ત્યાં સંસ્કાર, સ્વભાવ અને સ્વમાનને સાચવીને, આ 3 સ છે, સંસ્કાર, સ્વમાન અને સ્વભાવ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ 3 સાચવી શકાતા નથી. અને છતાં આ માણસે આ 3 બાબતોને સાચવીને પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે. હું ગમ્મતમાં એવું કહું મનોજભાઈ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 3 બાબતોને સાચવવી એટલે બજારું લત્તામાંથી તમે પસાર થાઓ અને છતાં તમે તમારું શિયળ સાચવી શકો, એક ચમત્કાર ગણાયને તમે જીવતા જાગતા એવા એક ચમત્કાર છો. પદ્મશ્રી એવોર્ડ ભારત સરકારે મનોજભાઈને આપીને આમાં મનોજભાઈનું સન્માન નથી કર્યું, તમે તાળીઓ પાડજો ભારત સરકાર માટે, કેમ કે ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડનું ગૌરવ કર્યું છે. બાકી ન આપવા જેવા માણસોને પણ આ એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે, એની ટીકા ટિપ્પણીઓમાં મારે જવું નથી. પણ એક ઉર્દુ શાયર કહે છે કે કેસે કેસે લોગ એસે વૈસે હો ગયે, એસે વૈસે લોગ કેસે કેસે હો ગયે. પણ અંદરનું સત્વ સાચવીને આ માણસે પોતાનું, મેં કહ્યું એમ, એક આગવું સ્થાન સ્થાપ્યું છે. ગુજરાતના ભાષા અને વ્યાકરણ તમે લોકોએ જો ભણ્યા હો તો એમાં અનન્વય અલંકાર આવે છે. એટલે મને કોઈ એમ કે એક જ વાક્ય બોલીને, એમણે તો ભાઈ મને એવું કહેતા હતા કે 2 શબ્દો કહેશે, ત્યારે મને એવું થયું કે 2 શબ્દો તો મૌન ના હોય યાર, પરિચયના ના હોય. પણ અનન્વય અલંકારમાં એક જ વાક્યમાં મનોજભાઈનો જો મારે પરિચય આપવો હોય, અને યાદ રાખજો મિત્રો, તો એ અનન્વય અલંકારમાં એક જ વાક્ય છે કે મનોજ જોશી એટલે મનોજ જોશી એટલે મનોજ જોશી. સુરેશ દલાલની ગીતની પંક્તિ છે મનોજભાઈ કે કઈ કેટલા નામનો ઉછળે મારે આંગણ દરિયો,
ગીતની પંક્તિઓ છે કે કઈ કેટલા નામનો ઉછળે મારે આંગણ દરિયો, પણ એમાં એક જ નામ તમારું નાવ થઈને માલે. મનોજભાઈ, સુરતમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. બસ વધારે સમય ના લેતા હવે મનોજભાઈ, અમારા શબ્દના સભ્યો અને તમારા ચાહકો તમને સાંભળવા આવ્યા છે, તો પ્લીઝ મનોજભાઈ. મંચ પર બિરાજમાન માન્યવરો, પરેશભાઈ, ડીન સાહેબ, બ્રહ્મભટ્ટ સાહેબ અને મારા વાલા મિત્ર ડૉક્ટર દક્ષેશભાઈ, જેમણે વર્ષો પહેલાં મિત્રત્વ એટલે રોજ મળવાનું નથી થતું, પણ જ્યારે મળીએ છીએ ત્યારે બહુ જ અદ્ભુત રીતે મળીએ છીએ. આજે પણ વર્ષો પછી, આજે પણ મેં એમને સવારે જ્યારે ફોન કર્યો ત્યારે હું નર્મદ યુનિવર્સિટીમાં આવું છું એ કહેવા માટે એમને ફોન કર્યો. ગઈકાલે હું ભૂલી જ ગયો હતો કે હવે એ ત્યાંથી રિટાયર થયા છે. અને મારા વાલા મિત્રો, શબ્દો સાથે સંકળાયેલા જેને હું કહું છું કે સાચા અર્થમાં અક્ષરધામમાં વસતા મારા તમામ સુરતના ભાઈઓ, મને નામ બહુ ગમ્યું સંસ્થાનું, શબ્દ. અમારો કલાકારોનો પરિચય શબ્દ સાથે જ, એટલે શબ્દ સાથેનો નાતો અમારો, કારણ કે અમે તો લેખકના લખેલા ડાયલોગ બોલીએ, કારણ કે લેખક અમારી માટે મા સમાન છે અને શબ્દનું બહુ જ મહત્વ છે. શબ્દ એ શસ્ત્ર છે, એ બધી આખ્યાયકો આપણે સાંભળી છે, આપણે બોલેલા શબ્દો જે ગયા એકવાર બાણની જેમ એટલે પાછા નથી આવતા વગેરે વગેરે. ભાષાની ઉત્પત્તિ એ કદાચ નિસર્ગે ઉત્પત્તિ કરાવડાવી છે મનુષ્ય પાસે. પહેલાં કદાચ સાઉન્ડ હશે, પક્ષીઓનો સાઉન્ડ હશે, દરિયાનો સાઉન્ડ હશે, એ સાઉન્ડમાંથી કમ્યુનિકેશન કરવા માટે પહેલાં કદાચ આદિવાસી સાઉન્ડનો ઉપયોગ કરતો હશે, અને એના પછી ધીરે 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 ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ આખો ઇતિહાસ છે. એમાંથી મૂળ સંસ્કૃત ભાષા બની અને સંસ્કૃતમાંથી વિશ્વની દરેક ભાષા બની એવું મારું માનવું નથી, વિશ્વના અનેક નિષ્ણાતોનું માનવું છે. પછી એ ઇંગ્લિશ હોય, લેટિન હોય કે કોઈ પણ ભાષા હોય કે તુર્કી ભાષા હોય, તુર્કીમાં પણ સાહેબ કેમ શુકામ એ સંસ્કૃતમાં વપરાતો કિમ નામનો શબ્દ છે, એ યથાવત તુર્કસ્તાનમાં તુર્કી લેંગ્વેજમાં કિમ નામે જ વપરાય છે. ઇટ્સ અ ફેક્ટ. એટલે સંસ્કૃત એ બધાની માતૃભાષા છે, અને આપણે સદભાગી છીએ કે આપણે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા સુસંસ્કૃત માણસો છીએ, કારણ કે સંસ્કૃત જ માણસને સુસંસ્કૃત બનાવે છે. આપણે સંસ્કૃતિ પ્રધાન છીએ, આપણે ગૌરવવંતા ગુજરાતી પોતાની જાતને કહીએ છીએ, પણ ક્યારેક ક્યારેક મને પ્રશ્ન થાય છે કે શું કામ અંગ્રેજોએ આટલા વર્ષ શાસન કર્યું, પરકીય આક્રાંતાઓ આવ્યા, દરેકે સંસ્કૃતિ નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. સંસ્કૃતિ નષ્ટ થાય, ભાષા નષ્ટ થાય એટલે આ લોકોનું બધું જ નષ્ટ થતું જાય, એટલે ખતમ થઈ જાય. એવો પ્રયત્ન કેટલા વર્ષો, એટલે 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, એના પહેલાં 800 વર્ષ મોગલોએ રાજ કર્યું, એના પહેલાં શક, હુણ એ લોકો આવ્યા, સિકંદર પણ આવ્યો, જેને ટાઈમ મળ્યો અને જેને જેને એમ થયું કે મારે જેને લૂંટવું છે એ બધાને ટાઈમ મળ્યો, યોગ્ય જગ્યા મળી,
જ્યાં જગ્યા મળી ત્યાં ઘૂસ્યા, આપણી પર રાજ કર્યું. અને આપણે એમ પણ કહ્યું, ભાઈ અમને નહીં સતાવતા, તમારે રાજ કરવું હોય કરો, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ અસ. પણ એ લોકોએ આપણી સાચું છે કે ટોટલ કલ્ચરને ખતમ નથી કરી શક્યા, મૂળિયાને કાપી નથી શક્યા, એ ફેક્ટ છે. કાપી શું શક્યા? તો આજે ઇંગ્લિશ એ ગ્લોબલ લેંગ્વેજ છે, ઠીક છે, સારું છે. હું વર્નેક્યુલર માણસ છું, મારું કશું જ બગડ્યું નથી ક્યાંય. અને કેટલાય મસ્ત મોટા માણસો છે દરેકે દરેક ક્ષેત્રમાં, જેનું અંગ્રેજીમાં નથી ભણ્યો માટે ઇન્ટેલેક્ચ્યુઅલ નથી એવું કોઈ માનવા તૈયાર નથી. એટલે અંગ્રેજીમાં જ ભણ્યા તો જ આપણે શ્રેષ્ઠ અને બુદ્ધિમાન ગણાઈએ એવું જરૂરી નથી, નહીં તો હું આ સદરોને લેંગો પહેરીને ન આવ્યો હોત. એવું જરૂરી નથી. એ તમારા વિચાર, તમે કયા મૂળિયામાંથી આવ્યા છો અને તમે શું કરો છો એની પર બહુ નિર્ભર કરતું હોય છે. એટલે જેમ સાહેબે કહ્યું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને પણ જળકમળવત રહેવાનું ભાગ્ય મને એટલા માટે લાગ્યું, કારણ કે મારા પર થયેલા સંસ્કાર અને એ ગળથૂથીમાં આવ્યા છે.